અબડાસા તાલુકાના નલિયા ફોરેસ્ટ ગ્રાઉન્ડ ખાતે પશ્ચિમ વન વિભાગ ભુજના નેજા હેઠળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. અબડાસા તાલુકાના નલિયા ફોરેસ્ટ ગ્રાઉન્ડ ખાતે પશ્ચિમ વન વિભાગ ભુજના નેજા હેઠળ એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મદદનીશ નાયબ વન નિરીક્ષક ગૌરાંગ પ્રજાપતિ જ્યારે અતિથિ વિશેષ પદે અબડાસાના પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલા રહ્યા હતા. પ્રારંભે મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. ગૌરાંગ પ્રજાપતિનું રેન્જ ઓફિસર આર કે સોઢાએ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું, જ્યારે દેવેન્દ્રસિંહ ઝાલાનું ચાવડા સાહેબે શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ગુજરાતમાં વધારે ધોરાડ અબડાસામાં જ છે તેનું જતન કરવા આહવાન કરવામાં આવ્યું હતું. ખેસીભાઈ માસ્તરે જણાવ્યું કે ગામના કિસાનો આગળ આવે અને ગૌમાતા વૃક્ષો બચાવે, આપણી ભવિષ્યની પેઢીઓ આમાંથી બોધ પાટલે, નહીંતર વૃક્ષો તથા ગાયોની સંખ્યામાં ઘટાડો નોંધાશે. કાર્યક્રમનું સંચાલન જગદીશભાઈ સોલંકી અને આભારવિધિ અશ્વિનસિંહ જાડેજાએ કરી હતી. સ્ટોરીબાઈ રમેશ ભાનુશાળી, નલિયા. જે વિસ્તારમાં પશુપાલકો પોતાના પશુઓ ચરાવતા હોય અથવા ખેડૂતો ખેતીવાડી કરતા હોય એમનો સહયોગ મળ્યો અને એમના થકી વિનંતી છે તે ઘોરાડના સમર્થન કરવામાં મદદ થઈ તથા ગવર્મેન્ટ ફાઉન્ડેશન તરફથી પણ એક સારું માર્ગ છે. એમાં જંતુનાશક દવાઓનો બને ત્યાં સુધી ઉપયોગ બંધ કરવામાં આવે આ વિસ્તારમાં તો ઘોરાડ વધારે સારી રીતે જીવિત રહી શકે અને સમર્થન પણ થઈ શકે. કારણ કે જે કીટકો કીટકો ખાઈને આ ખોરાક છે ઘોરાડનો, એ કીટકોમાં જો જંતુનાશક દવાઓ મિશ્રિત હશે તો એમને બચવામાં મદદરૂપ થશે. તથા જે સંવર્ધનની ઋતુ હોય છે જ્યારે પશુપાલક મોટા ઘાસ હોય ત્યાં ચરિયાણ ન કરાવે તો પણ પોતાના ઈંડા પોતાના એમને સારું થાય. ખેડૂત શિબિર જે જંગલ ખાતાવાળાએ ખેડૂતોને બધાને આજુબાજુ ગામડાઓને ભેગા કરીને જે શિબિરની સમજણ આપી છે એમાં હકીકતે ખેડૂતોને જે સમજણ આપી છે કે તમે દવાઈનો છંટકાવ ઓછો કરો જેથી કરીને પક્ષીને નુકસાન પડે. કારણ કે ધોરાડ પક્ષી છે એ ફક્ત અબડાસામાં જ રહે છે, એટલે આજે એ લોકો ઉપરથી એ લોકોના સાહેબ આવી અને મોટી સંખ્યામાં 200-250-300 જેવા ખેડૂત લોકો અહીંયા ભેગા થયા હતા અને બહુ સારી સમજ આપી હતી કે ખેડૂતોને કઈ રીતે વન વિભાગ અને ખેડૂતો બે સાથે મળીને કઈ રીતે ધોરાડ પક્ષીને ફાયદો થાય અને પર્યાવરણને કોઈ નુકસાન ન થાય, પર્યાવરણ જળવાઈ રહે એ માટે બહુ સારી સમજ આપી અને ખેડૂત મિત્રો બહુ ખુશી થઈ એને કે સમજ બહુ સારી આપી અને ખેડૂતોને પણ ખેતીમાં ક્યાં ક્યાં ફાયદા થઈ શકે એની પણ સમજ આપી. ખેડૂતો કેવો પાક વાવે જેનાથી પર્યાવરણને ફાયદો થાય અને પશુપાલનને ફાયદો થાય, જંગલ ખાતાવાળાને પશુ પક્ષી હોય એને નુકસાન ન થાય એ માટેની આજે બહુ સારી રીતે સમજપૂર્વક સમજણ આપી ખેડૂતોને સમજાવ્યો અને ખેડૂતો અને જંગલ ખાતાવાળા સાથે મળી કરી અને આ કામ કરે તો પર્યાવરણનો ને ફાયદો થાય અને ઘોરાડ પક્ષીનું જે અબડાસાનું જે અબડાસામાં જે ઘોરાડ પક્ષી બચેલો છે અને અબડાસાનું મુખ્ય જે કચ્છમાં ગુજરાતમાં અબડાસામાં જ પક્ષી બચેલો છે એ પક્ષી બચી રહે અને અબડાસાની એક શાન જળવાઈ રહે એ માટે આજે શિબિર યોજાઈ હતી, બહુ સારી હતી અને જંગલ ખાતાવાળાએ બહુ સારી સમજ આપી હતી. માં દૂધ ડેરી, માં ગૌશાળા, જે આપણી દેશી કાકરેજ અને ગીર ગાય વિચરી રહી છે. દેશી ગાયનું દૂધ એટલે અમૃત. દેશી કાકરેજ ગાયના દૂધમાં સ્વર્ણ તત્વ હોય છે જે અન્ય દૂધાળુ ઢોરમાં જોવા મળતું નથી. દૂધ અમૃત 50 રૂપિયા લીટર. ઘી 1 કિલો રૂપિયા 1000, 2 કિલો રૂપિયા 1800, 3 કિલો રૂપિયા 2500. દેશી કાકરેજ અને ગીર ગાયનું શુદ્ધ અને ચોખ્ખું દૂધ મેળવવા માટે સંપર્ક કરો 97252-0163, 97252-0163. સ્થળ માં ગૌશાળા, બાગાયતી ફાર્મ,
નર્સરી અને ડ્રિંકિંગ વોટર, સ્વાગત સિટી, શાંતિનિકેતન પ્રાથમિક શાળા સામે, કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ, ચંગલેશ્વર મિર્ઝાપર રોડ, ભુજ, કચ્છ.